વેલકમ બેક. 344 પાનાના એક પુસ્તકે પાકિસ્તાની સેનાની ઊંઘ હરામ કરી નાખી છે. આ પુસ્તકમાં એક એવો લેખ લખવામાં આવ્યો છે જેના વિશે જાણીને પાકિસ્તાની સેના તરત જ હરકતમાં આવી ગઈ અને પુસ્તકના લેખક એટલે કે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIના પૂર્વ ડીજીને સમન્સ પાઠવ્યું અને પૂછપરછ માટે બોલાવ્યા છે. આખરે શું છે આ પુસ્તકમાં, જુઓ આ રિપોર્ટ. એક પુસ્તકથી પરેશાન થઈ પાકિસ્તાની સેના. 344 પાનાના પુસ્તક વધારી પાકિસ્તાનની મુશ્કેલી. પુસ્તકમાં પાકિસ્તાનની નીતિ પડી ગઈ ખુલ્લી. સ્પાય ક્રોનિકલ રો ISI એન્ડ ઇલ્યુઝન ઓફ પીસ, આ એ જ પુસ્તક છે જેણે વધારી છે પાકિસ્તાનની સેનાની ચિંતા. કારણ કે આ પુસ્તકને પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIના પૂર્વ ડીજી અસદ દુરાની અને ભારતની જાસૂસી એજન્સી રોના પૂર્વ ચીફ AS દુલતે મળીને લખી છે. સ્પાય ક્રોનિકલ પુસ્તકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સંબંધોનો ઉલ્લેખ છે, એટલે કારગિલ યુદ્ધથી લઈને કાશ્મીરની હાલની સ્થિતિ, બુરહાન વાની, હાફિઝ સઈદ તેમજ ઓસામા બિન લાદનના પાકિસ્તાનમાં છુપાવા અંગેના તમામ મુદ્દાઓ અંગે આ પુસ્તકમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. પરંતુ સૌથી વધુ વિવાદ પ્રધાનમંત્રી મોદી પર લખાયેલા એક લેખના કારણે વકર્યો. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે વર્ષ 2014માં ભારતમાં થયેલી લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી ISIના ફેવરિટ હતા અને પ્રધાનમંત્રી મોદીની જીતથી ISI ખુશ હતું. ISIને હતું કે મોદીની કટ્ટરવાદી છબી છે, એટલે તેમના લીધેલા નિર્ણયથી ભારતની સેક્યુલર છબીને નુકસાન પહોંચશે. પુસ્તકમાં લખાયેલા વાક્ય પાકિસ્તાનની નાપાક નીતિની પોલ ખોલી રહ્યા છે, એટલે પાકિસ્તાની સેના પરેશાન થઈ ગઈ. પાકિસ્તાનની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ટ્વીટ કર્યું કે લેફ્ટનન્ટ જનરલ અરશદ દુરાનીને 28 મે 2018ના રોજ પાકિસ્તાન સેનાના હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. તેમની સ્પાય ક્રોનિકલ પુસ્તક અંગે પૂછપરછ કરવામાં આવશે. તેમના કાર્યને મિલિટરી કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘન રૂપે જોઈ રહી છે. નિવૃત્ત થયા બાદ પણ આ કાયદો તેમના પર લાગુ પડે છે. એટલે મતલબ સાફ છે કે પાકિસ્તાનને ભારતની એકતા આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે અને તેની આ નીતિને ખુલ્લી પાડનાર લોકોનો અવાજ પણ પાકિસ્તાની સેના દબાવવા માંગે છે. ત્યારે અરશદ દુરાની શું પ્રતિક્રિયા આપે છે તેનો ઇંતજાર રહેશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.